નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. હવે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં જ્ઞાન સેતુ અંતર્ગત જે કાંઈ અલગ અલગ વિડીયોઝ મુકાય છે એ બ્રિજ કોર્સના ઘણા બધા વિડીયોઝ છે મુકાઈ ગયા છે. એ ન જોયેલો હોય તો એ પણ તમે જોઈ લેજો. ભાગ પહેલાંની અંદર આપણે અલગ અલગ સમીકરણના આધારે દાખલાઓ છે જોઈ લીધા છે. એ વિડીયો પણ ન જોયો તો એ પણ તમે જોઈ લેજો, બરાબર. એના માટે પ્લેલિસ્ટની અંદર તમે જાશો ત્યાં તમને નીચે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુનું પ્લેલિસ્ટ છે, એમાં બીજા વિડીયોઝ પણ જોવા મળશે. એમાં ભાગ પહેલાંનો વિડીયો પણ છે, એ પણ જોઈ લેજો ન જોયો હોય તો. આની અંદર પણ એવા બીજા ઘણા બધા દાખલાઓ છે સમીકરણના આધારે, એ આપણે સોલ્વ કરતા જઈ ઉકેલ મેળવતા જઈએ. પહેલાં જે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણો લેવાના કીધા છે. તો બંને બાજુ ચલ એટલે 5x³ - 4 - 2x⁵5. તો બંને બાજુ ચલ છે એક્સ, બે એક્સ માઇનસ 2x⁵5 છે, આ બાજુ આવશે માઇનસ થશે અને આ 4 ઓલી બાજુ જશે જમણી બાજુ એટલે 4 પ્લસ થઈ જશે. અહીંયા લસા લેવો પડશે 25x - 3 - 6x અને નીચે થશે 3 5 15 15 છે, એ સામે જશે એટલે ગુણાકારમાં જાય 4 × 15. 25 માંથી 6 જાય તો 19 x = 15 4 60, તો 19x = 60 એવા તો x = 60 - 19 થાય. હવે ઉદાહરણ એ પૂછે કે કોઈ પણ સંખ્યાના 8 ગણામાંથી 2 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 15 ગણામાં 25 ઉમેરતા મળતા પરિણામ જેટલું જ થાય છે, તો એ સંખ્યા શોધવાની. તો ધારો કે તે સંખ્યા એક્સ છે, હવે એ સંખ્યાના 8 ગણા એટલે 8x એમાંથી 2 બાદ કરીએ એટલે 8x - 2 થયા. હવે એ જ રીતના એ સંખ્યા એક્સ છે એના 17 ગણા એટલે 17x થયા, એમાં 25 ઉમેરે એટલે +25 થયા. તો 8x - 2 અને બરાબર 17x + 25, તો બેને ઉકેલ મેળવવાનો છે. 17x છે આ બાજુ લીધા એટલે 8 માંથી 17 જાય તો -9 વધ્યા, તો -9x = 25, આ +2 થઈ જશે, 25 ને 2 = 27 થશે. 27ના છેદમાં અહીંયા -9 આવશે તો 9 × 3 = 27, પણ નિશાની માઇનસની રહેશે તો x = -3 જવાબ આવશે. જાતે ગણીએના આ બધા દાખલાઓ છે એ આપણે જોઈ લઈએ પહેલાં કઈ રીતે દાખલાઓ ગણવાના છે. તો પહેલાં 3 છે સમીકરણ ઉકેલવાના છે એ જોઈ લઈએ પહેલાં. તો 3x - 8 = 2x + 3 છે, તો 2x આ બાજુ પ્લસ છે આ બાજુ આવશે એટલે -2x થઈ જશે. 3x - 2x 3 આ બાજુ છે, આ બાજુ -8 છે આ બાજુ આવશે એટલે જમણી બાજુ +8 થઈ જશે. 3x માંથી 2x છે તો x વધે અને 8 ને 3 = 11 થઈ જાય એટલે x = 11 આવશે. બીજા દાખલાની અંદર આ બે કાઉન્ટ્સ છે અને ગુણી નાખીએ તો પહેલાં 5x થશે -5 × 5 = 2x થશે વત્તા 8 × 2 = 16 થશે. ચલો 2x આ બાજુ એટલે -2x થઈ જશે એટલે 5x - 2x થશે. -5 આ બાજુ જમણી બાજુ જશે એટલે 16 + 5 થઈ જશે, 16 તો હતા જ 5 છે એ પ્લસ થઈ જશે. 5x માંથી 2x જાય તો 3x = 16 ને 5 = 21 થાય. 3 છેદમાં જાય તો 21 ના છેદમાં 3, તો x = 7 થઈ જાય, બરાબર. ત્રીજો છે 1 ના છેદમાં 2 કૌંસમાં x + 1, 1 ના છેદમાં 3 કૌંસમાં x - 1, 5 ના છેદમાં 12 બરાબર x - 2. અહીંયા ગુણાકાર પહેલાં કરી નાખીએ તો 1 ના છેદમાં 2 + 1 ના છેદમાં 2 + 1 ના છેદમાં 3 - 1 ના છેદમાં 3 = 5x² - 12 - 5×2 = 12. હવે x² + 1 ના છેદમાં 2 + 1 ના છેદમાં 3 લખીએ. હવે આ +વાળું છે એ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, -5x² - 12 થઈ જાય, એના બરાબર આ માઇનસ રહેશે તો -10² - 12 રહેશે. હવે આ છે એ -વાળું આ બાજુ હશે એટલે +1² - 3 થઈ જશે, આ +વાળું આ બાજુ હશે એટલે -1² - 2 થઈ જશે. હવે લસા લેવાનો છે, લસા આવશે 12, તો ઉપર નીચે અહીંયા પહેલાં 6 વડે ગુણવા પડશે એટલે નીચે 12 થાય ને, તો 6x² - 12 વત્તા અહીંયા ઉપર નીચે 4 વડે ગુણીએ તો 4x² - 12 - 5x² - 12 તો છે જ, એના બરાબર -10² - 12 વત્તા ઉપર નીચે 4 વડે ગુણીએ તો 4² - 12 - ઉપર નીચે 6 વડે ગુણીએ તો 6² - 12 થાય. તો 6x + 4x - 5x એટલે 10x માંથી 5x જાય, બરાબર. તો 5x વધશે એના બરાબર -10² - 4 - 6² - 12 બંને બાજુ 12 ઉડી જાય તો -16 ને 4 - 12, તો -12 ના છેદમાં 5, તો x = -12 ના છેદમાં 5 આવશે. હવે એના પછી ચોથો છે, રાધા એક ટોપલીમાં કેટલાક ફૂલો લઈ 3 મંદિરોની એક પછી એક મુલાકાત લે છે.
તો દરેક મંદિરે તેની ટોપલીમાં રહેલા ફૂલોના અડધા ફૂલ ત્યાં ધરી દે છે. અંતમાં તેની ટોપલીમાં ત્રણ ફૂલ વધ્યા તો રાધા પાસે શરૂઆતમાં ટોપલીમાં કુલ કેટલા ફૂલો હશે? તો ધારો કે ટોપલીમાં કુલ X ફૂલ હશે. રાધા દરેક મંદિરે તેની ટોપલીમાં રહેલા ફૂલોના અડધા ફૂલ ધરી દે છે અને અંતે ત્રણ ફૂલ વધે છે. તો તેથી કરીને લખી શકીએ કે પ્રથમ મંદિરે ધરેલા ફૂલની સંખ્યા અડધા, તો X ના છેદમાં 2 થઈ ગયા. બીજા મંદિરે ધરેલા ફૂલની સંખ્યા છે એ X ના છેદમાં 2 ના અડધા, એટલે X ના છેદમાં 4 થઈ ગયા. ત્રીજા મંદિરે ધરેલા ફૂલની સંખ્યા આના અડધા, એટલે X ના છેદમાં 8 થઈ ગયા. હવે કુલ ફૂલમાંથી ફક્ત ત્રણ ફૂલ જ વધે છે. તો કુલ ફૂલ હતા X માઇનસ ધરેલા ફૂલ હતા X પ્લસ X ના છેદમાં 2 વત્તા X ના છેદમાં 4 વત્તા X ના છેદમાં 8, આટલા ધરેલા હતા એના બરાબર 3, છેલ્લે 3 વધે છે. એટલે હવે એનો લસાઅ લઈએ તો 8 આવશે. તો અહીં ઉપર નીચે 8 વડે ગુણ્યા છે, એટલે X 8 છેદમાં કાંઈ ના હોય, તો 1 હોય 1 ના 1 ગુણ્યા 8 માઇનસ, અહીંયા 8 કરવા માટે ઉપર નીચે 4 વડે ગુણ્યા, તો 1 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 4 વત્તા અહીંયા ઉપર નીચે 2 વડે ગુણ્યા છે, એટલે નીચે 8 થઈ જાય છેદમાં 1 ગુણ્યા 2 ના છેદમાં 4 ગુણ્યા 2 વત્તા X ના છેદમાં 8 બરાબર 3. તો અહીંયા થશે પહેલાં 8X ના છેદમાં 8 માઇનસ 4X ના છેદમાં 8 માઇનસ 2X ના છેદમાં 8 માઇનસ X ના છેદમાં 8 બરાબર 3. લસાઅ લઈએ તો 8 8X માઇનસ 4X માઇનસ 2X માઇનસ X બરાબર 3. 4 ને 2 6 6 ને 1 7, 8X માંથી 7X જાય તો X X ના છેદમાં 8 બરાબર 3. 8 અહીં ગુણાકારમાં જશે તો 8 તેરી 24 થશે, તો X બરાબર 24. તેથી કરીને લખી શકીએ કે ફૂલની કુલ સંખ્યા છે એ 24 હશે. પછી પાંચમો છે, 2 વર્ષ પહેલાં મોન્ટુની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 3 ગણી હતી. 2 વર્ષ બાદ મોન્ટુની ઉંમર ના બમણા તેની પુત્રીના ઉંમરના 5 ગણા જેટલી થશે, તો બંનેની હાલની ઉંમર શોધો. તો અહીં આપેલી માહિતી અનુસાર આપણે પુત્રીની ઉંમર છે હાલની ઉંમર X ના છેદમાં 2 લખી શકીએ, મોન્ટુની ઉંમર હાલની ઉંમર 3X વત્તા 2 લખી શકીએ. 2 વર્ષ પહેલાં કીધું એટલામાંથી 2 બાદ કરવાના, તો X પ્લસ 2 માઇનસ 2 એટલે X વધશે ખાલી. અહીંયા 2 બાદ કરીએ તો 3X ખાલી વધશે, +2 -2 ઉડી જાય. 2 વર્ષ પછી કીધું એટલે આની અંદર 2 ઉમેરાઈ જાય, તો X+2 વત્તા 2 એટલે X+4 થઈ જાય. અને 3X વત્તા 2 માં 2 ઉમેરે તો 3X વત્તા 4 થઈ જાય. હવે એમાં આપણે કીધું છે એ પ્રમાણે કે 2 વર્ષ બાદ મોન્ટુની ઉંમરના બમણા તેની પુત્રીની ઉંમરના 5 ગણા જેટલી થશે, તો મોન્ટુની ઉંમરના બમણા એટલે 2 ગુણ્યા 3X વત્તા 4 બરાબર 5 ગણા X વત્તા 4 થાય. 3 2 6 6X વત્તા 8 બરાબર 5X વત્તા 5 4 20. આ 5X આબા જવો એટલે 6X માઇનસ 5X થાય બરાબર 20 માઇનસ 8 થઈ જશે. તો 6 માંથી 5 જાય તો X 1X એટલે X બરાબર 20 માંથી 8 જાય તો 12 વર્ષ. હવે પુત્રીની હાલની ઉંમર છે X+2 લખી હોય તો 12 ને 2 14 વર્ષ કહેવાય, અને મોન્ટુની હાલની ઉંમર છે એ 3X વત્તા 2 લખી હોય તો 3 ગુણ્યા 12 વત્તા 2 12 2 12 તેરી 36 વત્તા 2 એટલે 38 વર્ષ કહેવાય. ત્યારબાદ સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણની વાત કરેલી છે. જેમ કે એક ઉદાહરણ પૂછે કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 5 વધારે છે. અંશમાં 5 ઉમેરતા અને છેદમાં 2 બાદ કરતાં મળતો નવો અપૂર્ણાંક છે 7 ના છેદમાં 5 છે, તો મૂળ અપૂર્ણાંક શોધવાનો છે. તો ધારો કે એમનો મૂળ અપૂર્ણાંક છે એ X છે, અપૂર્ણાંકનો છેદ છે એ X+5 થશે. તો મૂળ અપૂર્ણાંક થશે X ના છેદમાં X+5. અંશમાં 5 ઉમેરીએ અને છેદમાં 2 બાદ કરીએ તો 7 ના છેદમાં 5 મળે છે. તો અંશમાં અહીંયા તમે X+5 કરો અને છેદમાં X+5 હતો એમાંથી 2 બાદ કરો, એના બરાબર 7 ના છેદમાં 5 થશે. તો X+5 અને છેદમાં X+5માંથી 2 જાય તો 3, તો X+3 છેદમાં વધશે એના બરાબર 7 ના છેદમાં 5 એટલે 5 અહીંયા લસામાં લીધો અને અહીંયા X+3 સામે જાય તો 5X વત્તા 55 25 બરાબર 7X વત્તા 7 તેરી 21. તો અહીંયા 21 આબા જાવ ચાલો માઇનસ થશે, 25 માંથી 21 જાય તો 4 અને એના બરાબર 7X છે, 5X આબા જાવ એટલે -5X થાય. 5X માઇનસ 7X માઇનસ 5X એટલે 2X એટલે 4 બરાબર 2X. તો X બરાબર કેટલા થાય? 4 ના છેદમાં 2 એટલે 2 2 4, તો X બરાબર 2 જવાબમાં આવશે. તેથી મૂળ અપૂર્ણાંક છે X ના છેદમાં X+5 હતો એટલે એના બરાબર 2 ના છેદમાં 2 પ્લસ 5 એટલે 2 ના છેદમાં 5 ને 2 7 થઈ જાય.
એટલે મૂળ અપૂર્ણાંક છે બેના છેદમાં સાત થાય છે. ત્યારબાદ જાતીય ગણ્યની અંદર આ બધા દાખલાઓ છે એ જોવાના છે, અને ત્યારબાદ એમની અંદર વિદ્યાર્થીઓ માટે બે દાખલાઓ આપેલા છે એ દાખલાઓ પણ આપણે જોઈએ છીએ કઈ રીતે ગણી શકીએ. ને એમાં જાતે ગણ્યાની અંદર પહેલો જુઓ, 5x-7 ના છેદમાં 3x = 2. 3x અહીં છેદમાં છે એ અહીંયા સામે ગુણાકારમાં જશે, તો 5x-7 = 2×3x, તો 5x-7 = 3×2 6x થઈ જશે. હવે -7 આ બાજુ એમનેમ છે, 5x જમણી બાજુ જાય તો -1 થઈ જશે, 6x-5x થઈ તો x વધશે, તો x = શું આવ્યું -7 આવ્યું. બીજાની અંદર 2y+3/y-9 = 2/7, તો 7 અહીંયા ગુણાકારમાં જશે અને આ 7y-9 છે અહીંયા ગુણાકારમાં જશે, તો 7 2y+3 = 2y-9. 7×2 14y+7 = 21 2y-9 = 18, તો 14y આ બાજુ 2 જ આવશે એટલે -2y = -18, તો છે જ 21 જમણી બાજુ જાય એટલે -21. 21 ને 18 39, પણ 2 ની નિશાની -1 છે એટલે -39. 14 માંથી 2 જાય તો 12, 12y = -39, તો 12 છે છેદમાં જ હશે અહીંયા, -39 ના છેદમાં 12, તો 13 39/4 13 12, 3 તો ઉડી જાય, તો વાય થશે -13 ના છેદમાં 4. ત્રીજું છે 4x+y = 9 9-3x = 1 ના છેદમાં 4, તો 1 વડે અહીંયા ગુણાશે આખે આખું પદ, તો 4x+7 એના ગુણાકારમાં 4 આવશે, તો ચોકે ચોકે 16x+7 = 4 28 = અહીંયા થશે ગુણાકાર 9-3x. હવે 3x આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જાય, 16 ને 3 19x = -28 આ બાજુ આવશે, 9-28 = -19, તો -19 ના છેદમાં 19 એટલે -1 કહેવાય, તો x = -1 જવાબ આવશે. ત્યારબાદ ચોથો છે એમાં 5x-4/6 = 4x+1 ના છેદમાં 5, 5 અહીંયા ગુણાકારમાં જશે એટલે 25x-5×4 = 20 6×4 = 24x+6, 25x-24x જશે એટલે 1x વધશે, અને અહીંયા 20-1 આ બાજુ આવશે એટલે પ્લસ થાય, 20 ને 6 26, 26 ને અહીંયા 1x છે એ તમને મળશે, 25 માંથી 24 થાય એટલે 1x = 6 26 જવાબમાં આવશે. ત્યારબાદ પાંચમો છે, વિજય અને મોહનની હાલની ઉંમરનો ગુણોત્તર છે 4:5 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર છે 5:6 થશે, તો બંનેની હાલની ઉંમર છે એ શોધવાની છે. ધારો કે વિજયની ઉંમર છે 4x છે અને મોહનની હાલની ઉંમર છે એ 5x છે, તો 5 વર્ષ પછી વિજય અને મોહનની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે શું થાય, 4x+5 અને 5x+5 થશે. હવે 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું થાય, 5:6 થાય, તો 4x+5 એટલે 5 વર્ષ પછી છેદમાં 5x+5 એટલે 5 વર્ષ પછી એના બરાબર 5 ના છેદમાં 6 થાય. હવે અહીંયા ગુણાકાર થશે, ચોકડી ગુણાકાર, 6×4x+5 છે એના બરાબર 5×5x+5, 6×4 = 24x+6×5 = 30 5×5 = 25x+25, 30 માંથી આ બાજુ 25 લઈ લે તો -25 = 24 આ બાજુ જમણી બાજુ જશે તો 24x- થઈ જાય, 25x-24x જાય તો 1x વધે અને 30માંથી 25 જાય તો 1 5 વધે, તો 1x = 5 જવાબ આવશે. આ વિજયની હાલની ઉંમર છે એ 4x હતી એટલે 4×5 = 20 વર્ષથી, અને મોહનની હાલની ઉંમર હતી એ 5x હતી, તો 5×5 એટલે 25 વર્ષ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે દાખલો આપેલો છે કે પેલું છે, રુદ્ર એક ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે, તેને પ્રત્યેક દિવસમાં મહેનતાણા પેટે ₹500 મળે છે, જો તે કોઈ દિવસ ગેરહાજર રહે તો ₹100 કાપી લેવામાં આવે છે, જે ફેબ્રુઆરી 2009ના પગાર પેટે તેને ₹9200 આપવામાં આવ્યા હોય તો તે કેટલા દિવસ હાજર ગેરહાજર રહ્યો હશે. તો ધારો કે ₹1 દિવસ ગેરહાજર રહ્યો છે. હવે 2009 ફેબ્રુઆરીમાં કુલ 28 દિવસ હોય છે, એટલે કુલ હાજરના દિવસ છે એ 28-1 થશે, અને આપેલી માહિતી પ્રમાણે આપણે જોઈએ તો 50
ગુણ્યા કૌંસમાં 28 માઇનસ એક્સ માઇનસ 100 એક્સ બરાબર 9200 થશે. હવે છેદમાં બધાને 100 વડે ભાગી નાખીએ તો અહીંયા થશે 5 કૌંસમાં 28 માઇનસ એક્સ માઇનસ એક્સ 100 ઉડી જશે, એના બરાબર 92 રહેશે. તો ગુણાકાર કરીએ તો 28 5 140 માઇનસ 5 એક્સ બરાબર માઇનસ એક્સ બરાબર 92, તો માઇનસ 6 એક્સ અને આ બાજુ 140 જશે તો માઇનસ થઈ જશે. 200માંથી 140 જાય તો માઇનસ 48 રહેશે, અને માઇનસ 48ના છેદમાં માઇનસ 6 એટલે 2 પ્લસ થઈ જાય, 48ના છેદમાં 6 છ 8 48 એટલે 8 આવશે એક્સ બરાબર 8. તો રુદ્ર છે એ 8 દિવસ ગેરહાજર રહ્યો હશે. ત્યારબાદ બીજો એપો છે, દર્શકભાઈ તેમની મિલકતનો અડધો ભાગ છે તેમની પુત્રીને, ત્રીજો ભાગ છે એના પુત્રને, અને બાકીનો ભાગ છે એક શૈક્ષણિક સંસ્થાને દાન પેટે આપે છે. જો દાન પેટે આપેલ રકમ 15000 હોય તો દર્શકભાઈ પાસે કેટલી મિલકત હશે? તો ધારો કે દર્શકભાઈ પાસે 1 રૂપિયાની મિલકત છે. આપેલ માહિતી અનુસાર પુત્રીને મળવાપાત્ર મિલકત છે એ એક્સના છેદમાં 2 રૂપિયા, પુત્રને મળવાપાત્ર મિલકત છે એક્સના છેદમાં 3 રૂપિયા થશે. દાન પેટે આપેલ મિલકત રૂપિયા થશે 15000, તેથી કુલ મિલકત બરાબર 1 રૂપિયા. તો એક્સ બરાબર થાય એક્સના છેદમાં 2 વત્તા એક્સના છેદમાં 3 પુત્રીને અને પુત્રને વત્તા 15000 બીજા. તો આ બાજુ 2 માઇનસ થશે આવશે એટલે એક્સ માઇનસ એક્સના છેદમાં 2 માઇનસ એક્સના છેદમાં 3 બરાબર 15000. લસા લીધો છે ઉપર નીચે 6 વડે ગુણ્યા, તો 6 એક્સના છેદમાં 6 માઇનસ 3 એક્સના છેદમાં 6 માઇનસ 2 એક્સના છેદમાં 6 છે. 6 લસા લઈ લીધો એટલે 6 એક્સ માઇનસ 3 એક્સ માઇનસ 2 એક્સ છેદમાં 6 બરાબર 15000. તો 6 એક્સ માઇનસ 5 એક્સના છેદમાં 6 બરાબર 15000 થાય. તો આ 6 એક્સમાંથી 5 એક્સ જાય તો એક્સ વધે એક્સના છેદમાં 6 બરાબર 15000 થાય. તો 15000 ગુણ્યા 6 એટલે 15 6 90, તો એક્સ બરાબર તમને 90000 મળશે. તેથી કરીને લખી શકો કે દર્શકભાઈ પાસે કુલ 90000 રૂપિયા મિલકત હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે આ બધા દાખલાઓ છે એમના ગણવાના છે અને કઈ રીતે એમના જવાબો આવે છે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ છીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ છે એ જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.